જય હિન્દ મિત્રો રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા નામની એક પરીક્ષા થાય છે બરાબર એનું જાહેરનામું આવેલું છે તો મિત્રો તમ તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમને આ પરીક્ષા લાગુ પડતી હોય કે ના લાગુ પડતી હોય તમે આ વિડીયોને ખાસ કરીને જુઓ કે આ કોને લાગુ પડે છે અને તમે એને જણાવો કેમ કેમ કે આ પરીક્ષા છે ને જેમને લાગુ પડે છે ને એમને ઘણાને ખબર જ નથી હોતી બરાબર તો છ તારીખે આ જાહેરનામું આવેલું છે બરાબર અને તમને તેર તારીખ તેર તારીખ બારમા મહિના અને બે હજાર વીસના દિવસે છે ને એક્ઝામ થશે બરાબર આ બે વસ્તુ ખાસ જોઈ લીધું બરાબર આપણે કે તેર તારીખે બારમા મહિનામાં એક્ઝામ થશે તો આ ફોર્મ ક્યાં ભરવાનું છે તો કે જે ફોર્મ જે છે એસ ઇ બી ઈ એક્સ એ એમ બરાબર એસીબી એક્ઝામ ડોટ ઓ ઉપર ભરવાનું છે અને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બીજી એ વસ્તુ કે આ ધોરણ દસમાં જે લોકો અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ બરાબર એમના માટે છે બરાબર છે તો દસમાં ધોરણમાં આપણે તો અભ્યાસ ન કરતા હોઈએ પણ આપણા ઓળખીતામાં ઘણા લોકો એવા હશે જે આ વર્ષે દસમું પાસ કરેલું હોય બરાબર તો આ એમના માટે એક્ઝામ છે બરાબર અને ચાલુ શૈક્ષણિક વર્ક વર્ષમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એનસીઆરટી ન્યૂ દિલ્હી એનામાં એના દ્વારા આ બહાર પાડેલું છે અને રાષ્ટ્રીય પ્રતિભા શોધ આને કહેવાય છે બરાબર તો કુલ મળીને મારો કહેવાનો મતલબ એમ છે કે જે લોકો અત્યારે દસમામાં હશે એમને આ ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરશો એટલે આ બારમા મહિનામાં તમારી પાસે એક્ઝામ લેશે તો જ્યારે આ એક્ઝામ લેશે તમે એમાં પાસ થશો તો એક બીજી એક્ઝામ હોય છે બરાબર બે એક્ઝામ હોય છે તો તમારે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો વિડીયો આગળ સુધી જોજો તો ખાસ ખાસ જે વસ્તુ છે એ હું તમને કહી દઉં ખાસ વસ્તુ શું છે કે સત્તર દસ બે હજાર વીસના દિવસે એટલે કે આજથી સાત આઠ દિવસ પછી ફોર્મ ભરાવાનું ચાલુ થશે વેબસાઇટનું નામ આ છે અને ત્રણ અગિયાર બે હજાર વીસ આની છેલ્લી તારીખ છે બરાબર પછી શિષ્યવૃત્તિ આપણને મળે છે તો શિષ્યવૃત્તિની રકમ કેટલી હોય છે કે ભાઈ જે લોકો અગિયાર બાર ધોરણમાં ભણે એમના માટે બારસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે બરાબર અને અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કરે ત્યાં સુધી એમને બે હજાર રૂપિયા મળે છે બરાબર આ માસિક હોય છે બરાબર તો આ ઘણી વધારે કહેવાય મહિનાના બારસો પચાસ રૂપિયા મળે તો બરાબર તો તમારે ખાસ કરીને આ ધ્યાન રાખવું પરીક્ષાનો શું કાર્યક્રમ છે એ જોઈ લઈએ જાહેરનામું તો બહાર પડી ગયેલું છે આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે સત્તર દસથી લઈને ત્રણ અગિયાર સુધી પરીક્ષા માટેની ફી જે છે એ પોસ્ટ ઓફિસમાં ભરવાની છે અને એ સત્તર તારીખથી ત્રણ તારીખની વચ્ચે જ ભરવાની છે ફીસ કોને કોણે ભરવાની છે એ ખાસ કરીને જોઈ લેજો આપણા ગુજરાતમાં જે એક્ઝામોમાં ફીસ હોય છે એનાથી આ થોડીક ડિફરન્ટ છે પરીક્ષા માટેની જે ફી જે છે ઓનલાઈન ભરવાની છે અને એનો જે સમયગાળો છે એ બે દિવસ વધારે છે બરાબર તમારે પોસ્ટ ઓફિસે ભરવા માટે ત્રણ તારીખે જ જવાનું પણ ઓનલાઈન ભરો તો એ બે દિવસ વધારે મળે છે પાંચ તારીખ સુધી બરાબર પછી બાકીની જે માહિતી છે એ આપણે આગળ જોઈએ પરીક્ષાની તારીખ તો મેં તમને કહી જ દીધી છે શું છે ત્રણ બાર બે હજાર વીસ પરીક્ષાની તારીખ આપણે થઈ ગઈ હવે લાયકાત લાયકાત વિશે ધ્યાનથી જોઈએ બરાબર જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ક વર્ષમાં દસમા ધોરણમાં હોય પછી એ કોઈ પણ બોર્ડની પછી ગુજરાતમાં આવેલ હોય બરાબર ગ્રાન્ટેડ શાળા હોય ખાનગી શાળા હોય લોકલ બોર્ડની શાળા હોય કેવાનું મતલબ એ દસમામાં હોવો જોઈએ એ વ્યક્તિ આ પરીક્ષા આપી શકે જે વિદ્યાર્થી મુક્ત દૂરવતી શિક્ષા આને એવું કહેવાય છે ઓપન ઓપન લર્નિંગ ડિસ્ટન્સ લર્નિંગ એવું કહેતા હોય બરાબર ટૂંકમાં એ સ્કૂલે ન જતા હોય એ લોકો પણ આ ફોર્મ ભરી શકે છે બરાબર પણ એ નોકરી ન કરતા હોવા જોઈએ બરાબર અને ધોરણ દસની જે પરીક્ષા છે એ પહેલી વખત આપતા હોવા જોઈએ એવું નહીં કે આની પહેલાં પણ એમણે પરીક્ષા આપેલી હોય બરાબર પછી વિદેશમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ બીજા તબક્કાની ભરતી માટે છે ને સીધી ઉમેદવારી કરી શકશે એટલે આમાં છે ને બે તબક્કા હોય છે એક અને બે ફર્સ્ટ લેવલ પાસ કરીએ એટલે બીજા તબક્કામાં જવાનું હોય છે કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે બહાર ભણે છે તો એ સીધું બીજા તબક્કામાં ફોર્મ ભરી શકે છે બરાબર એમને પહેલા તબક્કાથી છૂટ આપવામાં આવે છે આ માટે આપણે એનસીઆરટીની વેબસાઇટ ઉપર જનવરી બે હજાર એકવીસમાં પ્રસિદ્ધ થ પ્રસિદ્ધ થનાર આવેદન અઠ્યાવીસ બે બે હજાર એકવીસ સુધીમાં એનસીઆરટી દ્વારા ભરવાનું એન દ્વારા સૂચવવામાં આવશે જે ભરવાનું રહેશે એટલે કહેવાનો મતલબ આપણે જ્યારે ફર્સ્ટ એક્ઝામ પૂરી થઈ જશે બીજી એક્ઝામ માટે ફોર્મ ખુલશે તો આપણે તો ફોર્મ ભરેલું હશે પહેલાં એટલે આપણે કોઈ વાંધો નહીં પણ જે લોકો બીજા તબક્કામાં ડાયરેક્ટ ભરવાના છે જે લોકો વિદેશમાં રહી છે એમને બીજા તબક્કામાં ભરવાનું છે તો એ લોકો આ તારીખની વચ્ચે ભરશે બરાબર જાન્યુઆરીમાં બીજું શું હોય છે મિત્રો કે આવક મર્યાદા બરાબર આવક મર્યાદા તો હોવી જોઈએ કેમ કેમ કે આવક મર્યાદા ના હોય તો કોઈ પણ એક્ઝામ આપી શકે કોઈ પણ એમ કે મેં દસમું પાસ નથી કરેલું હું આપીશ તો એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા નક્કી કરેલા મુજબ પરીક્ષામાં આવક મર્યાદામાં છે ને ધ્યાનમાં લેવામાં આવતો નથી મેં તમને શું કીધું આવક મર્યાદા હોવી જોઈએ આ તે પણ આમાં આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી જે વિદ્યાર્થીને સ્કોલરશિપ મેળવવાના પાત્ર હોય તે વિદ્યાર્થીને પૂરેપૂરી સ્કોલરશીપ મળશે એટલે કોઈને ગમે તેટલી આવક હોય આમાં આવી શકે આવક મર્યાદા કોને લાગુ પડશે જેને ઓબીસી તરીકે ફોર્મ ભરવું હોય અને જે ઓ બી જે કાંઈ બી નિયમ પ્રમાણે જે આવતું હોય હવે પરીક્ષાની ફીસ વચ્ચે વાત કરી લઈએ પરીક્ષાની ફીસ મિત્રો સિત્તેર રૂપિયા છે બધા માટે અને જે લોકો કોઈપણ કેટેગરીમાં આવતા હોય એસટી એસ સી ઓબીસી ફિઝિકલી હેન્ડીકેપ બરાબર એને પચાસ રૂપિયા ભરવાના એટલે કુલ મળીને ભરવાના તો છે બધાએ એટલે ભરવાની જે પ્રોસેસ છે એમાંથી બધાએ ગુજરવાનું છે બરાબર બાકી વીસ રૂપિયાનો ખાલી ફેર છે સર્વિસ ચાર્જ તો એ બધાનો એક સરખો લાગવાનો બાર રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા બરાબર કોઈપણ સંજોગોમાં ભરેલ બી ફી જે છે એ પરત લેવામાં આવશે નહીં બરાબર અને ફીસ તો ક્યાં ક્યાં આવશે તો તમે ભાઈ ઓનલાઈન ફીસ ભરી શકો અને તમે જે પોસ્ટ ઓફિસ હોય ત્યાં પણ જઈને ફીસ ભરી શકો કામની વસ્તુ શું છે કે પરીક્ષામાં પીછાશે શું તો એક તો મેન્ટલ એબિલિટી ટેસ્ટ એમ બૌદ્ધિક યોગ્યતાની કસોટી અને શૈક્ષણિક યોગ્યતાની કસોટી એટલે કે તમે શું ભણો છો બરાબર તો બે વસ્તુ પૂછાશે અને બેમાં ગણિત જે છે એ વીસ માર્કનું વિજ્યા વિજ્ઞાન ચાલીસ માર્કનું અને સામાજિક વિજ્ઞાન ચાલીસ માર્કનું તો આ તમે ખાસ કરીને ધ્યાન રાખો સાયન્સ જે છે એ ચાલીસ માર્કનું છે પછી પૂછપૂછ કરશે કે શું પૂછાશે સાહેબ અને સામાજિક વિજ્ઞાન જે છે બરાબર સોશિયલ સાયન્સ એ પણ ચાલીસ માર્કનું છે અને ગણિત જે છે એ વીસ માર્કનું છે તો મિત્રો આ રીતે હોય છે આમાં પરીક્ષાનો જે ટાઈમ છે બે પેપર હોય બંનેને આપણે એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક આપીએ છીએ બરાબર બીજું કંઈ ખાસ જોવાની વસ્તુ નથી ખાસ એ છે કે તમે એવું પૂછી શકો કે ભાઈ મીડિયમ કયું રહેશે તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ હોય છે બરાબર એટલે એના માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જેને ઇંગ્લિશમાં આપવું હોય ઇંગ્લિશમાં આપે જેને હિન્દી ગુજરાતીમાં આપવું હોય ગુજરાતીમાં આપે બરાબર બહુ વૈકલ્પિક પ્રશ્નો હોય મલ્ટિપલ ચોઈસ એક્ઝામ હોય બરાબર અને દરેક પ્રશ્નોને એક ગુણ હોય ને એવું બધું સિમ્પલ જે વસ્તુ છે કોઈ વ્યક્તિ આંદળો હોય તો એને ત્રીસ મિનિટ વધારે સમય આપવામાં આવશે બંને પેપરમાં ત્રીસ ત્રીસ મિનિટ આ ફર્સ્ટ પેપર હોય છે એના માટે ક્વોલિફાઈંગ ગુણ નક્કી કરવામાં આવેલા હોય છે કે ચાલીસ ટકા માર્ક્સ આવે તો જ આપણે ક્વોલિફાઈ કહેવાય અને નેક્સ્ટ ઓલામાં જઈ શકીએ પણ જે ફિઝિકલી હેન્ડીકેપ હોય એસટી એસ હોય એ બત્રીસ ટકા ઉપર આગળ જઈ શકે ઓનલાઈન અરજી કરવાની રીત જે છે એ ફોર્મ ખુલશે ત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરીને શીખવાડી દેવામાં આવશે બરાબર તો એસી બી ઈ એક્ઝામ એસી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ છે તમને ત્યારે ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ ભરીને શીખવાડવામાં આવશે એના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને બે લાઇકન દબાવી રાખજો બીજું શું કરવાનું કંઈ જ નહીં બાકી બધી વસ્તુ જે કામની છે એ કહી દઉં આપણા જે જરૂરી વસ્તુ જે છે એ આ કઈ કઈ વસ્તુ આપણી પાસે રાખવાની છે તો ફી ભર્યાનું આપણી પાસે ચલણ હોવું જોઈએ આપણે જે પણ કેટેગરીમાં હોઈએ એ કેટેગરીની આપણી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ બરાબર વિકલાંગતા હોય તો આપણી પાસે વિકલાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને ઓબીસી હોય તો એની પાસે નોન ક્રિમિલિયર હોવું જોઈએ બરાબર કેન્દ્ર સરકારની યાદીમાં ઓબીસી કેટેગરી હોવો જોઈએ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારમાં ફેર હોય છે ઘણા લોકો એવા હોય છે કે એમની પાસે રાજ્ય સરકારનું ઓબીસી હોય પણ કેન્દ્ર સરકારનું ઓબીસી હોતું નથી તો એમને કેન્દ્ર સરકારનું ઓબીસી કાં તો બનાવી લેવું તો જ આ ફોર્મ ઓબીસી તરીકે ભરવું બાકી જનરલ કેટેગરી ગણાશે શાળાએ કરવાની કાર્યવાહી એ શાળા શું કરશે જે શાળામાંથી તમે આ ફોર્મ ભરશો જે શાળામાં તમે ભણતા હશો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હવે આવેદનપત્રો જે છે ઓનલાઈન ભરવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે એટલે સ્કૂલવાળા આપણને ફોર્મ ભરી આપશે પછી શાળાએ ભરેલા તમામ ઓનલાઈન આવેદનો ઉપર આચાર્યની સહી સિક્કા કરી જરૂરી આધાર પ્રમાણપત્રો નવ અગિયાર બે હજાર વીસ સુધીમાં જિલ્લાના શિક્ષણ કચેરીમાં આપણે જમા કરાવવાના છે તો મિત્રો વિડીયો આખો જોવાનો આગ્રહ હું એટલે જ કરું છું કેમ કે આપણને અડધી વસ્તુ ખબર પડતી નથી અને આપણે દસ મિનિટ વિડીયો જોતા નથી તો મિત્રો જુઓ જિલ્લા જે શિક્ષણ અધિકારી હોય તમે એની પાસે જશો તો ત્યાં પણ આપણે કશું કશું કરવાનું છે તો એ શું કરવાનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં તમે જાઓ તો શાળામાંથી જે પણ આવેદનપત્રો આવેલા છે એને ચકાસણી સહિત આપણે બોર્ડ જે બોર્ડ હોય એને એ લોકો મોકલી આપશે એ અઢાર અગિયાર બે હજાર વીસ સુધીમાં એ લોકો એ લોકો મોકલી આપશે બરાબર અને જે કાંઈ બી આવેદનપત્રો છે એની હાર્ડ કોપી રાજ્ય સરકાર જે છે ગાંધીનગર ત્યાં ખાતામાં જમા કરાવવાની હોય છે તો એ આપણે નથી કરવાનું પણ આપણને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે એ લોકો આ કરે છે કે નથી કરતા બરાબર પછી બીજા તબક્કાની પરીક્ષા થાય છે બીજા તબક્કાની પરીક્ષા કઈ રીતે થાય છે તો ભાઈ નિયત કરેલો જે કોટા છે એ પ્રમાણે જો તમે સિલેક્ટ થઈ જાઓ તો તમારે બીજા તબક્કામાં એક્ઝામ દેવા માટે બોલાવે છે બરાબર બીજા તબક્કાની જે એક્ઝામ જે છે એની તારીખ પણ ફિક્સ છે તેર છ બે હજાર ને એકવીસ ફ્યુચરમાં ભૂલાઈ ન જાય એટલે આ લખી લેવું આપણે કે બે તેર છ બે હજાર એકવીસના રોજ આપણે જે બીજા તબક્કાની એક્ઝામ આપવાની છે બરાબર નેક્સ્ટ છે કે સ્ટેજ ટુ માટે કેટલા લોકોને લેવામાં આવશે તો જે આપણે જનરલ એસટી યોજ જનરલમાં ઈડબ્લ્યુ એસ ઓબીસી એસટી એસસી જેની જે પણ જે જૂની રીત છે આરક્ષણ આપવાની એવી રીતે જ છે અને કોઈ પણ જાતનું આપણે ફિઝિકલી ઇન્ડિકેટ હોય તો એક એક પર્સન્ટની હોય છે છૂટ બરાબર બીજી માર્ગદર્શન સૂચનાઓ જે છે એમાં આપણે કાંઈ ખાસ વસ્તુ છે નહીં જે વસ્તુ ખાસ હશે હું તમને કહી દઈશ અગત્યની સૂચનાઓમાં અને એમાં બરાબર જે નોર્મલ વસ્તુ હોય છે એ જ વસ્તુ છે તો આ છ તારીખે આવેલી હતી અમે તમને એક બે દિવસની અંદર આ જણાવી દીધેલું છે ફોર્મ ખુલે એ પહેલાં તમને જણાવેલું છે તમે બની શકે એટલું આ વિડીયોને શેર કરી આપો અને જાણકારી ખાતર ફેલાવી આપો અને તમે જાતે પણ આ વસ્તુ જાણી લેશો તો કોઈકને કોઈકને તમે શીખવાડી શકશો કેમ કે દસમામાં જે વિદ્યાર્થી હોય એમને મને નથી લાગતું કે આ બધી વસ્તુ ખબર હોતી હોય છે બાકી તો થેન્ક યુ જય હિન્દ